તો લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે હવે મનોમંથન શરૂ કર્યું છે. 26 ઉમેદવારો શોધવા માટે સેન્સ પ્રક્રિયા બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ગુજરાતમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પત્યાના 24 કલાક બાદ દિલ્હીમાં પણ બેઠક મળશે અને પછી ઉમેદવારો પર મહોર લાગવાની છે અને તેવામાં 29 તારીખે પહેલી યાદી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતની તમામ સીટ માટે 3 નામની એક પેનલ તૈયાર થવાની છે. પેનલ સિવાયના દાવેદારના નામ પણ દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીમાં 28-29 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને સંભવત 29 ફેબ્રુઆરીએ પ્રથમ 100 નામોની જાહેરાત થઈ શકે છે અને તેમાં ગુજરાતના પણ કેટલાક નામોની જાહેરાતની શક્યતા છે. લોકસભાના ઉમેદવારો છે તે નક્કી કરવા માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં પણ મોકલવામાં આવ્યા હતા લોકોને અને હવે સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે.